આપણા ભજનની આજે આપણે થોડી વાત કરવી છે કે જેમ રાગ રાગણી છે એવી રીતે આપણા ભજનની અંદર પણ એના પ્રકાર છે. એના સમય નક્કી કર્યા છે આપણા ગલઢાઓએ ગામડાની અંદર કે 9 વાગે ગણપતિ, પછી શિલગુણવાણી, પછી નિર્ગુણવાણી, જે કે સાકાર રૂપે ભગવાનને જોયો, નિરાકાર રૂપે જોયો, પછી અંતકાળીયા ભજનો, મરણ પ્રસંગે કયા ભજનો ગવાય, પછી પરજ, પ્યાલો, કટારી, આરાત, ગંગા સતીના ભજનો, આ બધાય ને ભજનની અંદર ગુરુ અને ગુણપતિ એનું મુખ્ય સ્થાન છે. કોકને જો આપણે નુગરો કહીએ તો એક મોટામાં મોટી ભજનની અંદર એક ગાળ કહેવાતી હતી. એ જમાનાની અંદર લાઉડ સ્પીકર નહોતા, ટેપ રેકોર્ડ નહોતા. ત્યારે જ્યારે અમે ભજનના ઢાળ ગોતવા માટે ગામડે ગામડે સાયકલ લઈને જતા ને જ્યારે શાંતિથી આ બેસીને અમે ભજનની ગામડામાં સાંભળતા ત્યારે એની પાસે ખાલી એકલતારો, એક રામસાગર ને એક સંતાર, જેમાં સિતાર છે એની અંદર એક સંતાર સિતાર જેવો જ હોય, પડીએની ભેગો વાગતો ને એ જે વાણી જે મીઠી લાગે, ત્યારે મને એમ થયું કે આની અંદર કંઈક પ્રકાર તો છે જ. એટલે ભજનના પ્રકાર એ વખતે અમે જે ગોતા હતા એ આપણે રજૂ કરવા છે. તો શરૂઆતમાં જ્યારે ગામડામાં ભજનની શરૂઆત કરે તો ગણપતિ અને ગુરુ, એટલે ગુરુની સાકૃતિ શરૂઆત થાય. તો આપણે આજે ગુરુની સાકૃતિ શરૂઆત કરીએ. ગુરુ બિન જ્ઞાન નહીં ઉપજે, અને ગુરુ બિન મિલે ન ભેદ. ગુરુ બિન જ્ઞાન નહીં ઉપજે, અને ગુરુ બિન મિલે ન ભેદ. ગુરુ બિન સંશય ન ઉઠણે, જય 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 ગુરુદેવ. ગુરુ ગોવિંદ દોનું ખડે, અને કિનકું લાગુ પાય. બલિહારી ગુરુદેવની, જિન્હે મોહે ગોવિંદ યોરે બતાય. એક દંત દયાવંત, અરુચાર ભુજધારી. મૂષક કી સોહે સ્વારી, રિદ્ધિ સિદ્ધિ બેનારી. પાર્વતી પાર્વતી જીલન ચલી, અરુનારી નવલે વેશ. અંગનો મેલ ઉતારીને, અરે તે નાગળા ગુણેશ. એ જીતા મને સૂરી નાર જંખે, એ જીતા મને મુનિ વાર જંખે. એ ભાવ કરી હરિ જંખે, ભજન કરી હરિ જંખે. જી હો જી, એ જીતા મને સૂરી નાર જંખે, એ જીતા મને મુનિ વાર જંખે. એ ભાવ કરી હરિ જંખે, ભજન કરી હરિ જંખે. લાડુળા પાએ ધરિયા, અને ઓરા આવ સ્વામી ઉજળ દંતા. પાંચ લાડુળા પાએ ધરિયા, અને ઓરા આવ સ્વામી ઉજળ દંતા. રાજા પર જા પાય લાગે, રાજા
પરજા પાય લાગે વધાવો ગુણે સાજી ઓજી એ ગીતામને સુરી નાર જંખે એ ગીતામને મુનિવાર જંખે એ ભાવ કરી હરી જંખે ભજન હરી હરી જંખે જી હો જી. આ ગામડાની અંદર આ ગણપતિ શરૂઆતમાં પોતે બેસાડતા, પછી બીજા ક્યાં ક્યાં ગણપતિ બેસાડતા એના આપણે ઢાળ જોઈએ કે ગામડામાં હજી ને શહેરમાં બધા ગાય છે કે રૂઠળા રામને મનાવો ગણપતિ ગરવા. હકીકતમાં મેં કે રૂઠળા રામને નથી શબ્દ, પણ ખરો શબ્દ રૂડા રામને મનાવો. રૂઠળા રામ કોઈ દી રૂઠે જ નહીં કોઈથી. જો રામ રૂઠે તો પછી આપણે ક્યાં જાય? તો ખરો શબ્દ શું છે? રૂડા રામને મનાવો. કે રૂડા રામને મનાવો હાલો ગુણપતિ ગરવા, દેવને મનાવો રોજી રે સાયર જળ ભર્યો હે જી હો જી. કેરૂડા રામને મનાવો હાલો ગુણપતિ ગરવા, દેવને મનાવો હો જી રે સાયર જળ ભર્યો હે જી. ભાઈ રાજા એ પુડારે જેની પર જાઉં કુડી રે, પર જાઉં કુડી રે. ભાઈ રાજા એ પુડારે જેની પર જાઉં કુડી રે, પર જાઉં કુડી રે. એવા કુડા રે કળ જગ નામે હુનિયા, રામ કુડા રે કળ જગ નામે હુનિયા, હો જી રે સાયર જળ ભર્યો હે જી હો જી. કેરૂડા રામને મનાવો હાલો ગુણપતિ ગરવા, દેવને મનાવો હો જી રે સાયર જળ ભર્યો હે જી હો જી. હવે આપણે એક ત્રીજો ગણપતિ જોઈએ આપણે કે ગુણપતિ ગરવા દેખત વરવા સદાય સમરણ કરવા, સૌ પેલા ગુણપતિ ને સમરવા હે જી હો જી. ગણપતિ ગરવા દેખત વરવા સદાય સમરણ કરવા, સૌ પેલા ગુણપતિ ને સમરવા હે જી હો જી. અંગનો મેલ ઉતારીને ઓખાને ગુણપતિ ઘડિયા હે જી હો જી. ઉમિયાના અંગનો મેલ ઉતારીને ઓખાને ગુણપતિ ઘડિયા હે જી હો જી. દીદી શીખને થાય પાદુવારે, દીદી શીખ ને આજી થાય પાદુવારે, માતાજી બેઠા નાવા, સૌ પેલા ગુણપતિ ને સમરવા એ જી હો જી.
પતિ ગરવા દેખત વરવા સદાય સમરણ કરવા સૌ પેલા ગુણપતિ ને સમરવા એ જી હો જી પછી આપણા બીજા ગણપતિ ના ઢંગ આપણે જોઈ કે તમે ભાંગો મારા દલડા ની ભ્રાતા તમે ભાંગો મારા દલડા ની ભ્રાતા તમે ભાંગો મારા રુદિયા ની ભ્રાતા એ મેરા દુખ દરદ્ર મટી જાતા ગુણપતિ દાતા જીવે દાતા હોજી તમે ભાંગો મારા દલડા ની ભ્રાતા તમે ખોલો મારા હરદા ના તાળા મેરા દુખ દરિદ્ર મટી જાતા ગુણપતિ દાતા જીવે દાતા હોજી મૂળ મેલું મેં વસે ગુણેશા મૂળ મેલું મેં વસે ગુણેશા ગુણપતિ લાડુ પાતા ગુણપતિ દાતા જીવે દાતા હોજી ખીર ખાંડ ને અમૃત ભોજન ખીર ખાંડ ને અમૃત ભોજન ગુણપતિ લાડુ પાતા ગુણપતિ દાતા મેરે દાતા હોજી તમે ભાંગો મારા હરદા ના તાળા તમે ખોલો મારા હરદા ના તાળા મેરા દુખ દરિદ્ર મટી જાતા ગુણપતિ દાતા મેરે દાતા હોજી બીજા ગણપતિની આપણે વાત કરી કે દીપચંદી આજે ભજનમાં એમ કહે છે કે ભાઈ દીપચંદી વગાડો પણ ખરેખર તો દીપચંદી નથી દીપચંદીના માત્ર તો ચૌદ થાય ત્યારે આ ભજનની અંદર માઠ કી આવે અગાઉના માણસો જે છે એ દીપચંદીને માઠ કહેતા એના ભજનના વજનને પકડવાનું આમ તો જુઓ તો અડધા માત્ર થાય છે સાત થાય તો સાતમાં તો રૂપક વાગે પણ એ જમાનાની અંદર રૂપક તાલની કોઈને ખબર બહુ હતી નહીં ભજનમાં એટલે એને માઠ કહેતા અને હવેના માણસો એને કહે છે કે દીપચંદી વગાડો પણ દીપચંદી તો ચૌદ માત્ર થાય હવે એક ગણપતિ એવા છે કે જેની અંદર કેરવા પણ વાગે અને આ માઠે વાગે એ આપણે જોઈ એ નમો રે ગુણેશ એ નમો રે ગુણેશ ગુરી જન દે વારે ગુરુ ગજાનન કરું તારી સેવા રે એ નમો રે ગુણેશ ગુરી જન દે વારે ગુરુ ગજાનન કરું તારી સેવા રે ભાવ રે ભજન સે એવું વારે નીજ ભેડા ભાવ રે ભજન સે એવું વારે નીજ ભેડા ગુરુ દૂર મતી દિયો ને ગુસાઈ દુર્મતી દિયો ગુસાઈ અલખ મોરી દુર્મતી દિયો ને ગુમાઈ અલખ મોરી સુરતા સમજત નાઈ રે હે જી બહુત કહું તો મેરો કયો નવ માને ઘણું કહું તો મારો હરદો ન માને ડોલે પર ઘર જાઈ અલખ મારી સુરતા સમજત નાઈ રે બીજો ગણપતિ આપણે અખંડ સ્નાન જ્યાં સુધી તું ભક્તિમાં તરબોળ ન થા ત્યાં સુધી અખંડ એટલે નહીં ખંડ નાયા જ કર નાયા જ કર જ્યારે તારા શરીર અંદર ભક્તિ જ્યારે આવી જાય ત્યારે અખંડ સ્નાન ન હોય પણ અખંડ સ્નાન સેજે તારી હે પ્રભુ હું તારી સેવા અખંડ સ્નાનથી કરું
અખંડ સ્નાન સે જે તારી સેવા મારી પૂજા એલિયો ને ગુણપતિ બંધવા ઓ અખંડ સ્નાન સે જે તારી સેવા મારી પૂજા એલિયો ને ગુણપતિ બંધવા ઓ જી માતા રે કહીએ જેના પાર્વતી રે સ્વામી પિતા એ શંકર દેવા બંધવા ઓ સ્નાન સે જે તારી સેવા મારી પૂજા એલિયો ને ગુણપતિ બંધવા વાત આપણે થઈ ગણપતિની. હવે આપણે સાકાર વાણીની વાત કરીએ. સાકાર એટલે કે ભગવાનને મેં મારી હારે આ રીતે ગોપીઓ જેમ કહે છે ને મેં રમતા જોયો છે કે પ્રભુને મેં જોયો છે એવી સાકાર કે મીરાબાઈ મીઠો દાઢી આ બધા જે લખ્યા કૃષ્ણના ભક્ત ભજનો એની આપણે વાત કરીએ. એ વનમાં ભૂલી પડી રે ઓલો ક્યાં ગયો રે કનુ એ વનમાં ભૂલી પડી રે ઓલો ક્યાં ગયો રે કનુ ક્યાં ગયો રે કાનુડો વનમાં ક્યાં ગયો રે દુતારો વનમાં ભૂલી પડી રે ઓલો ક્યાં ગયો રે કનુ આડાવડા મોલ તમારા ને વચમાં એ મારી મેળી એ જી આડા ને અવડા મોલ તમારા ને વચમાં એ મારી મેળી સામે જરૂખડે હું રે સુતી તી સામે જરૂખે હું રે સુતી તી મને શાન કરીને બોલાવી વનમાં પડી રે ઓલો ક્યાં ગયો રે કાનુડો ક્યાં ગયો રે કાનુડો વનમાં ક્યાં ગયો રે છુગાડો વનમાં ભૂલી પડી રે ઓલો ક્યાં ગયો રે કાનુડો કાનુડો ક્યાં ગયો રે કાનુડો. આ રચના હતી પ્રીતમની. હવે આપણે મીરાબાઈની એક રચના જોઈ કે કેમ કરીએ દીનાનાથ બેડલા માથે ભાર રે ઘણેરો. હવે મીરાબાઈ એમ કહે છે કે મોહરૂપી બેડા જે સંસારના સાગરથી જે ભર્યા છે મારે તારી આગળ આવવું છે પ્રભુ, પણ કેવી રીતે આવું? આ મોહરૂપી બેડા જો હું નાખી દઉં મોહ તો જ તારા આગળ હું પહોંચી જાઉં. એના ઉપરનું ભજન છે. કેમ કરીએ દીનાનાથ બેડલા માથે ભાર રે ઘણેરો દીનાના એ જ વાતું રે અમે કેમ કરીએ કેમ કરીએ દીનાનાથ બેડલા માથે ભાર રે ઘણેરો એ જ વાતું રે અમે કેમ કરીએ.
લટકામાં જાવું રે, લટકામાં હમે જા. બે ઘડી આઈ તમે ઉભલાર્યો તો મારું, બેડું રે મેલી મેલી આવું, બેડલા માથે વાર રે ઘણી રોદી નાના, એ જ વાતું રે અમે કેમ કરીએ, કેમ કરીએ રે ઘણી રો દીનાના, એ જીવા તું રે અમે કેમ કરી. મીરાબાઈ ની રચના પછી આપણે મીઠા ઢાઢી ની રચના જોઈ, એ સાકાર રૂપે વાણી છે. એ જી રુદિયામાં લાગી મારા, એ જી રુદિયામાં લાગી મારા, કલેજામાં લાગી રાગની એ રંગીલી મારા, રુદિયામાં લાગી રુદિયામાં લાગી મારા, એ કલેજામાં લાગી લાગી એ રાગની રંગીલી મારા, રુદિયામાં વાંસળી તો વનમાં વાગી, એ તેને મારી નિંદરા ત્યાગી, વાંસળી તો વનમાં વાગી, જી 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 જી, તેને મારી નિંદરા ત્યાગી, સુતી તી મંદિરિયામાં હું મંદિરિયામાં હું, એ જબકીન જાગી એ રાગની રંગીલી મારા, રુદિયામાં લાગી રુદિયામાં લાગી લાગી લાગી, એ રુદિયામાં લાગી મારા, એ કલેજામાં લાગી એ રાગની રંગીલી મારા, રુદિયામાં લાગી રે લાગી, એ રાગની રંગીલી મારા, રુદિયામાં લાગી. હવે આપણે રૈદાસનો એક ઢંગ જોઈ, મીરાબાઈના ગુરુ કે એમ કે છે કે હે માધવ સંગત શરણ તુમારા. હવે એ આ કેવો પ્રકાર છે તમે જુઓ. હે માધવ, હે માધવ સંગત શરણ તુમારા. આ ભજનની મજા એ છે કે જેમ ધીરાની અંદર સાખી આવે ને પછી પાછો ઢાળ ઉપડે ને તબલા અને મંજીરા શરૂ થાય, એવી જાતનું આ એક ઢાળ છે. હે માધવ સંગત શરણ તુમારા, હે માધવ સંગત શરણ તુમારા, એ જ તુમ જીઓ મોરે એ પ્રાણ આધારા, હે માધવ સંગત શરણ
अरे मधु मधु फूल गुलाब रा ओल में कर्महीन कीड़ा मधु फूल गुलाब रा और मैं कर्महीन कीड़ा सी चत अमर वेण लागा सी चत अमर वेण लागा अनन्य पजन लागा हीरा हे माधव संगत शरण तुम्हारा रे यदि तुम जियो मोरे हे प्राण आधारा हे माधव संगत शरण तुम्हारा रे। हवे आपणे निर्गुण वाणी में जोईए के रवि साहेबे कीधुं के नृते सुरते निरखो एना घड़नारा ने परखो आ कोणे बनाव्यो पवन चरखो आवे जावे आ श्वास छे आवे ने जाय छे आवे जावे ए बोलावे ज्यां जोवुं त्यां सरखो देवड़ देवड़ करे होकारा शरीर नी अंदर बधाई मां ई बोले छे देवड़ देवड़ करे होकारा एने पारख थईने परखो आ निर्गुण आ निराकार वाणी छे। ए जी कोई नूरते सूरते नीरखो ए जी एना घड़नारा ने तमे परखो रे आ कोणे बनायो पवन चरखो ए जिया कोणे बनायो पवन चरखो तमे नूरते सूरते नीरखो ए जी एना घड़नारा ने तमे परखो रे आ कोणे बनायो पवन चरखो ये जिया कोणे बनायो पवन चरखो। ए आवे जावे ए बोलावे ज्या जो त्या सरखो ए जी आवे जावे ए बोलावे ज्या जो त्या सरखो देवड़ करे हो कारा देवड़ करे हो कराएने पारख थई में परखो रे आ कोणे बनायो पवन चरखो ये जिया कोणे बनायो पवन चरखो ए कोई नूरते सूरते नीरखो ये जिया ना घड़ना राने तमे परखो रे आ कोणे बनायो पवन चरखो ये जिया कोणे बनायो पवन चरखो ये जिया कोणे बनायो पवन चरखो। एवी रीते जेम आपणी उमर वधती जाय छे ज्यारे आपणा वाळ सफेद थाता जाय त्यारे आ कच्छनी अंदर आ वाणी गवाय छे के आरे कायानो हिंडोळो रच्यो ई जगमग जोला खाय रे माइला तमे चेती चालो भाई આ ચેતવાના દિવસ તારા આવી ગયા તું બુઢો થયો તારે માળા હાથમાં લેવી પણ બુઢો થયો અને માળા લઈ શું કામનું જુવાનીમાં નો લીધા આરે કાયમનો હિંડોળો એટલે શ્વાસ ઉપર જાય છે ને નીચે આવે છે એની વાત આ આખી કરી છે એ આરે કાયાનો હિંડોળો રચ્યો આરે કાયાનો હિંડોળો રચ્યો જગમગ જોલા ખાય રે માયલા ચેતી ચાલો ભાઈ રે એ આરે કાયાનો હિંડોળો રચ્યો આરે કાયાનો હિંડોળો રચ્યો જગમગ જોલા ખાય રે માયલા ચેતી ચાલો ભાઈ રે ચેતીને ચાલશો તો પાર લંગી જાશું
चेती ने चालसो तो पार लंगी जासो आ भवसागर नी मायरे मायला चेती चालो बाईर ए आरे काया नो हिंडोलो रचियो आरे काया नो हिंडोलो रचियो जगमग झोला खाय रे मायला चेती चालो चेती चालो बाई रे। मीराबाई नु आपणे एक भजन जोईए तो એને કીધું છે ચિતડું ચોરાયેલ મારું મનડું હેરાયેલ રાણા સુરે કરું પછી પેલી કડીમાં એને કીધું કે ઊભી રે બજારે રાણા ગજ હાઈલો જાય સ્વાન ભસે એને લજા ન થાય એમ કે ભેખ લીધા પછી કોઈ ગમે એમ નિંદા કરે તો એને શું ભેખ લીધા પછી કોઈ નિંદા કરે ગમે એ કરે તો એને કાંઈ નહીં એવી જ આ વાત છે મીરાબાઈની ચિતડું ચોરાયેલ મારું મનડું હેરાયલ રાણા સુરે કરું હે રાણા સુરે કરું ચિતડું ચોરાયલ મારું એ મનડું હેરાયલ રાણા સુરે કરું હે રાણા સુરે કરું રે બજારે રાણા એ ઉભી રે બજારે રાણા ગજ હાયલો જાય એ સ્વાન ભસે એને લજારે નો થાય રાણા સુરે કરું હે રાણા સુરે કરું ચિતડું ચોરાયલ મારું મનડું ઘેરાયલ રાણા સુરે કરું હે રાણા સુરે કરું ભૂલી રે રાણા ભૂલી રે રાણા ઘરડા નકામ રે અનડાન ભાવે નેણે અનડાન ભાવે નેણે નિંદરા હરામ રાણા સુરે કરું હે રાણા સુરે કરું ચિતડું ચોરાયલ મારું મનડું ઘેરાયલ રાણા સુરે કરું હે રાણા સુરે કરું આવી રીતે એક રચના જે આપે આ પ્રકાર હાંભળો ભજનનો એવો જ પ્રકાર મોરારનો છે કે મારું ચિતડું ચોરાયેલ રે મારું મનડું હેરાયેલ રે કોડી લાવર કાનસે કે મારું ચિતડું ચોરાયેલ રે મારું મનડું હેરાયેલ રે કોડી લાવર કાનસે પ્રીતું છે પુરવણી એ નવિયું નહીં થાય એ નાથજી રે એમ વારી જાઉં રે છુપાવી નહીં રે છાની એ ભલે મરમર જાય શરીર રે ઓ ધાજી વાત કેને અમે કરીએ મારું ચિતડું
ચોરાયલ રે મારું મન, હેરાયલ રે કોડી લાવર કાં અંશે. મોરારની આપણે એક રચના જોઈએ કે આગળના અખાતની કે ભજનના શબ્દો કેવી રીતે લખતા, કે એક ભજનની અંદર કબીરે કીધું કે જ્ઞાન ઘાવસ માયરા મેરે સતગુરુ પ્રેમ બાંસ માયરા, પછી તું ક્યારે ગુમાન કરંદા મેરે બંદા ફરંદા કરંદા ચરંદા સરંદા. એવી રીતે આ ભજનની અંદર તેરાસ તેરાસ સિર પર માથે જમડા ઝુરાના ઝુરાના મોહબ્બત છોડી દે મનવા આખર મરજાના. આ અંતકાળિયા જેને કહે છે ભજન, જેના ઘરે મરણનો પ્રસંગ હોય ત્યારે ગામડાના માણસો આવા ભજનો ગાતા કે આ દેહુ કારણે નહીં રે ભરોસા, આ પરદેશી પંખી માઇલો કરે છે પર્યાના પર્યાના. હવે આની અંદર પ્રકારની અંદર જોવાનું શું છે કે આની અંદર ભવાય અંગ છે, એનો મુખડો જોવો તો તમને ભજનનો લાગે, પછી અંતરો આવે તો તમને ભવાય અંગ દેખાય. તેરા તેરા સિર પર માથે જમડા ઝુરાના ઝુરાના, તેરા તેરા સિર પર માથે જમડા ઝુરાના ઝુરાના, તેરા તેરા સિર પર માથે જમડા ઝુરાના ઝુરાના, મોહબ્બત છોડી દે મનવા આખર મર જાના. આ દેવ કારણે વારજી, આ દેવ કારણે વારજી, નહીં રે ભરોસા, આ દેવ કારણે વારજી, એ નહીં રે ભરોસા, પરદેશી પંખી માયલો કરે છે પર્યાના પર્યાના, પરદેશી પંખી માયલો કરે છે પર્યાના પર્યાના, મોહબ્બત છોડી દે મનવા આખર મર જાના રે. તેરા તેરા સિર પર માથે જમડા ઝુરાના ઝુરાના, તેરા તેરા સિર પર માથે જમડા ઝુરાના ઝુરાના, મોહબ્બત છોડી દે મનવા આખર મર જાના, મોહબ્બત છોડી દે મનવા આખર મર જાના. આવું નવું ભજન આપણે રવિ સાહેબનું જોઈએ તો એનો પ્રકાર કઈ જાત થી આનાથી નોકો પડે છે. રામૈયાના ભજન કીર્તન કરી લે રે બંદા, સાહેબના સાચા દર્શન કરી લે રે બંદા, આખર મરના હે જરૂર. રામૈયાના ભજન કીર્તન કરી લે રે બંદા, સાહેબના સાચા દર્શન કરી લે રે બંદા, એ આખર મરના હે જરૂર, એ આખર મરના હે જરૂર. ઢાલું છડ્યું તારી જી, આહી પડી રહેશે વાલીડા, ઢાલું છડ્યું તારી જી 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 જી, આહી પડી રહેશે વાલા, સાંકડી શેરીમાં એક દિન ચલના રે બંદા,
એ આખર મરના હે જરૂર સાંકડી સરી માયા કર ચલના રે બંદા એ આખર મરના હે જરૂર રામૈયા ના ભજન કીર્તન કરી લે રે બંદા એ આખર મરના હે જરૂર એ આખર મરના હે જરૂર આવું નાવું શિવાન મુંડિયા સ્વામી જે થઈ ગયા એને ત્રીજો જ ભજનનો પ્રકાર જે કહે છે જે જેના ઘરે મળ્યું થઈ ગયું ને એ વખતે જે ગવાય છે એ કોઈ નથી તારું રે જગતમાં કોઈ નથી તારું રે હે જંજાળી જીવડા હરી ભજી લે કોઈ નથી તારું કોઈ નથી તારું રે જગતમાં કોઈ નથી તારું રે હે જંજાળી જીવડા પ્રભુ ભજી લે કોઈ નથી તારું માત પિતા તારો કુટુંબ કબીલો સર્વે અહીંયા રહેવાના સારું માત પિતા રે તારો કુટુંબ કબીલો સર્વે અહીંયા રહેવાના સારું ઓખી વેળાના તને કામ નહીં આવે કોઈ ઓખી વેળાના તને કામ નહીં આવે કોઈ કોઈ નહીં કરે તારી વારું હે જંજારી જીવ પ્રભુ બજી લે કોઈ નથી તારું કીધા કરમ ના લેખા લેવાશે તે દી બોલવાનું નહીં મળે બારું કીધા કર્મ ના લેખા લેવાશે તે દી બોલવાનું નહીં મળે બારું શિવાનંદ પછી ઝર 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 સે શિવાનંદ પછી ઝર 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 સે નેણ લે નીર ચોધારું હે જંજારી જીવડા હરી ભજી લે કોઈ નથી તારું કોઈ નથી તારું રે જગતમાં કોઈ નથી તારું રે હે જંજારી જીવડા હરી ભજી લે કોઈ નથી તા કોઈ નથી તા કોઈ નથી તારું આપણા ભજનની અંદર સાવળ રામાપીરની જે સાવળ બોલાય છે હવે મર્યાદા બહુ રહી નથી એની પણ એમ કહેવાય છે કે જ્યારે રામદેવ પીરનું ભજન શરૂ થાય તો એ વખતે ધૂપ થાય અને બીડી કે સ્મોકિંગ કોઈ પીવાય નહીં બીડી પીવાય નહીં હવે એ મર્યાદા રહી નથી એટલે જાહેરમાં ખાસ રામદેવ પીરની સાવળ ઓછી ગવાય છે તો એનો આપણે એક આ પ્રકાર જોઈએ અરે રામ રામ કહું જે રામ દે અને હીરા કહું જે લાલ અરે જેને રામ ફિર ભેટિયા સોઈ નરથિયા એ નિહાલ જી 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 ઓ જી અલેખના ચડો ચડો રે અજમલ ના હે રામા એક વાર ઘોડ લે જિંદરો ચડો ચડો રે અજમલ ના રામા એક વાર ઘોડ લે જિંદરો એ રામો દ્વારકા માં રોકાઈ ગયા રે મારો કીર્તિ દ્વારકા માં રોકાઈ ગયા રે તારે મારવાડ દેશ માં વખો પડ્યો હો એ રામો દ્વારકા માં રોકાઈ ગયા રે મારો કીર્તિ દ્વારકા માં રોકાઈ ગયા રે તારે મારવાડ દેશ માં વખો પડ્યો ત્યાર પછી 12 વાગ્યાનો જેવો સુમાર થાય ગામડાની અંદર એટલે ઠાકર થારી બોલે વેલા વેલા આવો મારા વાલમાં વેલા વેલા આવો મારા વાલમાં જમવાને આવો જીવન લાલ જો
વેલા વેલા આવો મારા વાલમાં, એ ફળિયા રે વચ્ચે રે મારું ખોરું, ફળિયા રે વચ્ચે રે મારું ખોરું, આંગણામાં તુલસીનો છોડજો, વેલા વેલા આવો મારા વાલમાં, વેલા વેલા આવો મારા વાલમાં. ત્યાર પછી જેવી ઠાકર થારી થઈ જાય એટલે બધાને પ્રસાદ વેચાઈ જાય, એટલે પછી ગંગા સતીના ભજનો છે કે પરજ છે, ત્યારથી પાછું ઈ શરૂ થાય. એ જી વીજળીને ચમકારે મોતી રે પરોવું પાનબાઈ, વીજળીને ચમકારે મોતી રે પરોવું પાનબાઈ, અચાનક અંધારા થાશે જી, એ જોત રે જોતામાં દિવસો, જોત રે જોતામાં દિવસો, વયા રે ગયા રે પાનભાઈ, 21,600 ખાશે. જાણાર જેવી આ તો અજાણ છે રે પાનભાઈ, અધૂરિયાને નો કે એવાય દી, જાણાર જેવી આ તો અજાણ છે રે પાનભાઈ, અધૂરિયાને વાયજી, અરે આ ગુપત રસનું ખેલ છે અટપટો ને, આટી રે મેલો તો હમ એ જાયજી, વીજળી ને ચમકારે મોતી રે પરોવું પાનભાઈ, અચાનક અંધારા પછી કટારી, જેને કહે છે કટારી એટલે શું, કે કટારી એટલે શબ્દરૂપી કટારી. ગુરુ પોતાના શિષ્યને જે કાનમાં મંત્ર આપે એ પછી જે એની હાલત થાય એવી આપણે આ દાસી જીવનની આપણે જોઈએ આ ભજન. કલેજા કટારી રે, રુદિયા કટારી રે, અરે માડી મૂન માવે લઈને મારી રે મારી, વાંભુ બારી મુજને મારી, એ વાલે મારે બહુ બળકારી, વાંભુ બારી મુજને મારી, એ વાલે મારે બહુ બળકારી, ભીતર ઘાંચ ભારી રે, ભીતર ઘાંચ ભારી રે, માડી મૂને માવે લઈને મારી રે મારી, કલેજા કટારી રે, રુદિયા કટારી રે, માડી રે મૂને માવે લઈને મારી રે મારી, એ માડી મૂને માવે લઈને મારી રે મારી. પછી રાતના 2-2:30 નો સુમાર થાય ત્યારે પરજ, પરજના ઘણા પ્રકારો છે આપણે. કોઈ પરજ માઠમાં પણ એ જમાનાની અંદર માઠમાં જ ગાતા, ત્યાર પછી ધીરે 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 એને કેરવામાં પણ હવે પરજ ગવાય છે, એના અમુક ઢાળ. પછી
અરે ઘેલા એમને કીધા હો રે માણરાજ ને વાળો એ ગાય ને રે અમને ઘેલા કીધા હો રે માણરાજ એ ને વાળો એ ગાય ને રે અમને ઘેલા કીધા એ હો રે માણરાજ એ ને વાળો ગાય ને રે આ મીરાબાઈની આજે પરત છે એની અંદર જે મેં મુખડો ગાયો એ જ જાતના બધા અંતરા છે એટલે આપણે અંતરા આપણે નથી બોલતા પણ બીજું લઈ અર જ્યારે જોઉં ત્યાં નર જીવતા એ જ જ્યારે જોઉં ત્યાં નર જીવતા મરેલા મળે નહીં કોઈ રે મરેલા ને રે મરેલ મળે તો આવા ગમન પાછા હોય નહીં એ જ્યાં રે એ જોવું ત્યાં નર જીવતા એવું મળ દું પડ્યું રે મેદાનમાં કોઈના કૈડામાં નહીં આવે રે એ કામ ક્રોધ અને રે ઈર્ષા એ તો બાપા ત્રણેને ખાઈ જાવે રે એ જ્યાં રે એ જોઉં ત્યાં નર જીવતા હવે આપણે કથા ભજનો જેને કહીએ છીએ કે જેની અંદર એક કથા વણેલી હોય એકબીજાના સવાલ જવાબ થતા હોય રામાયણના પ્રસંગો મહાભારતના પ્રસંગો ગોપીચંદના ભરતરીના એની અંદર આપણે એક પ્રકાર લઈ રામના નામની રે હવે લેરું લાગી રામના નામની રે હવે લેરું લાગી એ જિલાગી રે વન રાતે વનમાં રામે મઢુલી બનાવી રે અને લખ રે આવે ને લખ જાય રે વેશે રાજા રાવણ આવ્યો ને જોગીડાન વેશે રાજા રાવણ આવ્યો ને હેરવા સીતારે એ માત ને રામના નામ ની રે હવે લેરું લાગી રે ધણી તારા નામ ની રે પછી એક ઢંગ છે કે લેને લેને લાવ જીવ તને જોતા નહીં મળે નરભેરામનું આ ભજન છે પણ એ એ ઢંગની જે મજા છે એ તમે જુઓ લેને લેને લાવ જીવ તને જોતા નહીં મળે લેને લેને લાવ જીવ તને જોતા નહીં મળે જોતા નહીં મળે ખર્ચે નાણે નહીં મળે લેને લેને લાવ જીવ તને જોતા નહીં મળે લેને લેને લાવ જીવ તને જોતા નહીં જડે આવી રીતે ભજનની અંદર ચારક વાગી જાય ચાર ચાર હાડા ચાર પાંચનો આશરો જ્યારે ગામડામાં થાય ત્યારે એ લોકો પ્રભાતીથી શરૂઆત કરે હવે આમાં પ્રભાતીમાં એવું છે કે પ્રભાતી બે ત્રણ જાતથી ગવાય છે કચ્છની અંદર જે પ્રભાતી ગાય છે એની અંદર એ લોકો તાન લગાવે છે કારણ કે એમાં સિંધની અસર છે તો આપણે કચ્છમાં જે રીતે ગાય છે એ આપણે જોઈ
રાત ગઈ ને દિન જલ્દી આયા, રાત ગઈ ને દિન જલ્દી આયા, જો કુછ કરના હૈ સો કર લે, જો કુછ કરના હૈ, રાત ગઈ ને દિન જલ્દી આયા, રાત ગઈ ને દિન જલ્દી આયા, જો કુછ કરના હૈ સો કર લે, જો કુછ કરના હૈ. એ લોકો પંચમ ઉપર ઠેરાણ મૂકે છે એનું. હવે આ લોકો ચારણ લોકો જે ગાય છે પ્રભાત, એ કેવી રીતે ગાય છે કે માટ તો રોયકા છે મારા મહિના, માટ તો રોયકા છે મારા મહિના, એ જ જાવા દો ને કાના રે, માટ તો રોયકા છે મારા મહિના, માટ તો રોયકા છે મારા મહિના, એ જ જાવા દો ને કાના રે, માટ તો રોયકા છે મારા મહિના, નવ લખ દેનું બાવા નંદ ઘેર દૂજે વાલા, અમીરસ ઘોડી ઘોડી પી જાઓ જસુદા ના જાયા રે, માટ તો રોયકા છે મારા મહિના, માટ તો રોયકા છે મારા મહિના, એ જાવા દો ને કાના રે, માટ તો રોયકા છે મારા મહિના. આવી રીતે પાંચ ખાડા પાંચ જેવો સમય થાય એટલે રામગરી શરૂ થઈ જાય. એ જી ઉડો ને આતમ પંખી અલખ મારગડે જાય, એ જી ઉડો ને આતમ પંખી અલખ મારગડે જાય, સતની પાંખે થઈ સૌ એ સાબદારે શરણે સુખિયા થાય, એ જીવડો ને આતમ પંખીણા. તમને મેં ચારણનો ઢંગ, કચ્છનો ઢંગ સંભળાયો. એ પ્રભાતિમાં એક ઢંગ જે રહી ગયો એ હું તમને કહું કે આ આપણે જે ગાય છીએ સોરઠમાં ની બાજુ. કેવું માને મારો કાન ધુતારો, કેવું માને મારો કાન ધુતારો, કયો ન સખી કેમ કરીએ રે, કેવું માને મારો કાન ધુતારો, કેવું માને મારો કાન ધુતારો, કેવું માને મારો કાન ધુતારો, કયો ન સખી કેમ કરીએ રે, કેવું માને મારો કાન ધુતારો, કેવું માને મારો કાન ધુતારો. પ્રભાતી રામગરી પછી જેવું મોહ ઉજણું જેને કહી છે, સૂર્યના કિરણો જ્યારે નીકળવાની તૈયારી થાય ત્યારે પછી પ્રભાતી આજને કહી છે. હે કાકણ મારું દિયો ને કનુડા, હે કાકણ મારું દિયો ને કનુડા, દિયો ને છોગાડા, કાકણ લઈને ઘીરે જાઉ, અરે રે કાકણ માર, સરખી સહેલી સંગે જડ જીલવા ગયા તારે,
ઈ કાંકણ મેલું રે મારું આરે રે હે વાલા હે વાલીડા કાંકણ મારું યોને છોગાડા યોને કાનુડા એ કાંકણ લઈને ઘીરે જા